જય દ્વારકાધીજ મિત્રો, અમારા બ્લોગમાં તમારા બધાને સ્વાગત છે. તો આજ જવાનું છે બખલા ગામ. બખલા ગામ મારી મોહી છે, બે મોહી છે અને એક મામાની દીકરી છે. તો બહુ ઝાઝો ટાઈમ થયો, બહુ ઘણો ટાઈમ થયો, મને યાદ નહોતું કે દું ગઈ હતી બખલે. પહેલાં હું નાની હતી ત્યારે બહુ જાતી અને હમણાં તો કેટલો ટાઈમ થયો ને જવાનું. ને અમારી નાની મોહી છે એ બીજ દીએ, કાલે બીજ છે કોરીખેડા ગામ પાસેના લીલબાઈમાનું મંદિર છે ત્યાં. તો ત્યાં મારે જવાનું છે ને આજ અગાઉ જા, કાલે હે બીજતા પણ આજ અગાઉ જા, કારણ કે કેટલો ટાઈમ થયા ને ગઈ એટલી. તો બધાએ કહેતા હતા કે તારે કામ હે, મણ કે અગાઉ તારે આવવાનું છે, મારા મોહીનો ફોન આવ્યો તો હતી. હું કાલે વાંધો નહીં, આશીર્વાદ છે, ઘણો ટાઈમ થયા ગયો નથી ગઈ એટલી. તો પછી ના વાગ્યા આપણી 5:30 અને પછી હમણાં નીકળવાની હે ને ધારમી, એટલે ઘેર મારી ફૂઈ પાહેરી છે, કારણ કે એને હું નથી લઈ જતી, હેરાન થઈ જાય. મારે એને ઘણી જગ્યાએ જવાનું હે ને, પાછી હમણાં એ થોડીક બીમાર હતી એટલી નેતા આવતી ધારમી, એ રીહે મારે હાહુ પાસે અમારે ઘેર ઓલે ઘેર અને હું જવાની હે. તો હલો આગળ બ્લોગમાં આપણી મળ્યું અને વાતું કરતા રહ્યું. તો આ મારી મામાની દીકરીનું ઘર હે, બખલા ગામ જાય એના રસ્તા ઉપર જ છે. ત્યાં આ હું રોકાણી હતી, હાંજી પાછી ઓલે ઘેર ગઈ હતી વાડી, મારી મોહીની વાડી ગઈ હતી. આજે મોહીની વાડી જવાનું બાકી છે, નટણમાં જા મોલી. પાછળનું ટાયર પણ સ્કૂટીનું બદલાવી લીધું, કારણ કે ઓલુંમાં હવા નીકળે જતી હતી, તો નવું નખાઈ જાય. તો હાલ આપણી ગાડી રેડી છે અને આ જો મારું ફૂઈ બહુ મોટું મકાન બનાવી લીધું હે, બસ આમાં પ્લાસ્ટર ને એવું બધું બાકી છે. આજ હાઉ શરદી જેવું થઈ ગયું, હાઈ જે બહુ ઠંડી વસ્તુ ખવાઈ ગઈ, તરબૂજ ને એવું, આઈસ્કોન ને એવું બધું. હવે જો મોલી જા ને આ બતાવી કે બખલા ગામમાં બધું જે મોલ છે એના બધું મળે જાય, બધી વસ્તુ ગામડામાં મળે જાય, પોરબંદર જવાની જરૂર ન પડે, એટલા વિસ્તાર બધા હે, ત્યાંથી જ બધું લઈ આવે સામાન. અને જે મારો શાંતિબીનો નાનો છોકરો હે એ પણ ત્યાં દુકાને બે હે, તો એ બધું હું તમને બતાવી. ભલે હું જા ગામમાં. આજ વાતાવરણ બહુ ઓલું છે, એકદમ ધૂળુડે અને વાવાઝોડા જેવું લાગે અને વરસાદ પણ થોડો થોડો આવે. બખલા ગામ ચાલો હું તમને લોકેશન પણ બધે આ જોઈ લો મોબાઈલમાં. આપણે જો અર્જનભાઈ બેઠા આ દુકાને બે, અર્જન અમારે શાંતિબીનો છોકરો છે પિંક શર્ટ વાળો. આ છે આપણી મોલ, અંદર પણ તમને બધું બતાવવા જવું પણ દેખામાં. પેલાનો માંડવીનો ભૂકો હે, ગામડામાં પણ અમારે બધી વસ્તુ મળે જાય. આ આજુબાજુના વિસ્તારની કોઈની પોરબંદર પણ ધક્કો ન થાય, આ બખલા ગામમાં બધું જો મળી જાય. ને આજે વાતાવરણ બહુ ઓલું હે, બહાર તો વરસાદ જેવું થેગું ને ધૂળ પણ બહુ ઉડે. અમારે આ ત્રણે જવાનું હે લીલબૈયાઈના મંદિરે, તો હું કાલે જ હું આટો મારવા આવી, કારણ કે હું આવી જ નથી મળી, તો હું કાલો જોઈ આવવા હું પણ ત્યાં આવી તો અને તમને પણ હું કે બધું દેખાડા, બધી વસ્તુ જોવા મળે છે, લાઈટું ને એવું બધું, ઠંડા પીણા એવું બધું. અર્જન પખા ના રહીમાં તો ઓવન લાગે, બહારથી અંદર લઈએ કારણ કે વરસાદ જેવું હોય એટલે કહ્યું હે. અને કોઈ ન જોયું હોય તો લોકેશન મેં તમને બતાવ્યું, બધાએ આવજો જે કંઈ લેવું હોય, આ બધું જડે જાય. 6:00 ચાલુ થયા, વાતાવરણ વરસાદ જેવું થયું ને કટાણ ફૂલ ઝારું પડતી હોય આ સિઝન પ્રમાણે ગમે વરે. આપણે ઇંગ્લેન્ડ જ છે, એ ઇંગ્લેન્ડ જેવું થયું, મન પડે ત્યારે વરસાદ આવે એવું. બરફ એ પડ્યો હતો ને હમણાં બીજા વિસ્તારમાં, કઢાય બીજા ગામડામાં આ વખતે થોડાક દી પહેલાં જે મેં આવ્યો હતો એમાં બરફ પણ પડ્યો હતો, અમારે ખંભાળામાં પણ પડ્યો હતો. તો મને ફાર પડ્યો અમારા અંબાની, મેં બાપાને તરત ફોન કર્યો કે બાપા અંબામાં અંધો નતા, મને કે ના ના હે જો મેં રહે જાય તો સારું ને, કેરીઓ નવાર બધા ખાઈ લીધી. મજા જોઈએ તો હાલો પાન પણ મસાલાવાળું આજ બને મારા હાટું. અર્જન કે પાન ખાવું મસાલાવાળું, કાલ ને એ ખાઈએ ઠંડુ આવા વાતાવરણમાં.
કેઈને ન જોયો કાંઈ ન જે ઠંડુ બોલે હજ હાજી પણ જાઉં રી જગ્યા તો ઠંડી વસ્તુ ખાતી રટણે પણ ઠંડુ ને પાન મસાલા વાળું બનાવ નો આજ ખા બાકી મુનો નો ખાવા દે થોડું થોડું બધી નાખી જાઓ ભાઈ એવું મોમાય નહીં અમે તો લે હમણાં જવાનું હે શાંતિ બિન પણ વાંચજો મારી અને પછી લાઈટે ગઈ જો પછી જવાનું હે મંદિર આજ તો મંદિર કામ થાય મોલીથી પછી હું આવીશ સામડાઈના દર્શન કરવા હું કાલો પહેલા માતાજીના દર્શન કરતી જા પછી જાવા વીરબાઈ અને મંદિરે તો મોલીથી આ મંદિરે તો માન ભૂગી એટલો વરસાદ આવ્યો ને કે હું ભીંજાઈ ગઈ કેટલી અને પછી કેટલી ઘરમાં એક દુકાન હતી ત્યાં ઊભી માન ભૂગી લો મેં દેવા મને એટલી માન ભૂગી અને આખી જો ભીંજાઈ ગઈ હું એટલે એવા ઘડીક વાળા જે છોકરા હા દુકાન ના ઊભી હતી અને ત્યાંથી પછી એ જો થોડોક મેં ઓછો પડ્યો તો હું કાલે દર્શન કરે પછી જવાનું હે લીરબાઈમાં મંદિરે તો ફૂલડા લે ફૂલ એક ભાઈ હમણાં જે સડાવવા જતા હતા મને આપ્યા તે હું હારું લ્યો માતાજીને ફૂલડા એ સડાવ દા અને પછી જા લીરબાઈ મંદિરે ભીંજાઈ ગઈ હું તો આખી સાટા તો હજી થોડા થોડા ચાલુ છે આ રીતના પેટી હતી ને ત્યાં મેં નારિયેળ રાખ્યો ને આ ફોન રાખ્યો તો બહુ તો વાંધો ને તો બહુ ભીંજાઈ ને પણ તો એ ભીંજાઈતા ગઈ પણ હમણાં સ્કૂટી આકી ને વરસાદ બંધ થઈ ગયો એટલે હુકાઈ જશે સાદી લીલભાઈ માની Oh,